સાયન્સ અને ટેકનોલોજી બદલાઈ ચૂકી છે. નસો સુકાઈ જવાથી આવતી કારની તમામ પ્રકારની બહેરાશ, કર્ણદોષ નિવારણ કેન્દ્ર અમદાવાદમાં વગર મશીની વગર ઓપરેશનની મટાડવાની અને સાંભળવાની ક્ષમતા વધારવાના સ્પેશિયલ કેમ્પ લાગી રહ્યા છે. તમામ ઉંમરના તમામ પ્રકારના લોકો અને બહેરા મૂંગા માટે આ ટ્રીટમેન્ટ વરદાનરૂપ સાબિત થઈ રહી છે. કાનની દરેક પ્રકારની તકલીફના સમાધાન માટે જો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ખાસ રજૂઆત પ્રવીણ સુરાણા સાથે દર રવિવારે 2:30 કલાકે. ક્યા નામ હૈ તુમ્હારા? અનિશા. અનિશા, યહાં બરોડા કેમ્પ મે આને સે પહેલે તુમ્હે કાન રિલેટેડ ક્યા પ્રોબ્લેમ થા? कान के रिलेटेड क्या प्रॉब्लम था? वो मैं सो करते तो एक कान से सुन नहीं सकते थे. ओके, और दूसरे कान में? बस थोड़ा थोड़ा सुना था. अच्छा, थोड़ा थोड़ा सा. हाँ साहब, शु नाम तमारू? महबूब खान. हवे महबूब भाई, तमे अमारा बरोडा केम्प मा आव्या अने बे कलाकनी सारमार अमे अनिशा ने आपी, જેમાં કોઈ મશીન નથી વાપર્યું, કોઈ ઓપરેશન નથી કર્યું. આવી ત્યારે તો રોતી હતી, ગભરાઈ ગયેલી હતી, કારણ કે બધા ડોક્ટરો બતાવેલું બધી જગ્યાએ, ત્યાં જોઈને ગભરાઈ ગયેલી. અહીંયા પણ બહુ સમજાયું, અહીંયા ડેમો બતાવ્યા બે ત્રણ, બરાબર છે, એને થોડો ભરોસો થયો. હવે તમને કેવું લાગ્યું એકો? ના, સરસ સરસ લાગ્યું ને, એકદમ સાંભળે છે, ફર્સ્ટ ક્લાસ સાંભળે છે, આગળથી પાછળથી પણ સાંભળી જાય છે. બસ હવે જે મેં કીધી છે પ્રેક્ટિસ એને કરાવજો, કે બોલે તો એવી રીતે બોલવાનું, અને પેલા એને થોડીક જે સ્પીડમાં બોલે છે ને, થોડુંક એને કહો કે સ્લો કર, જેથી કરીને સ્પીચ પકડશે, શબ્દોને પકડ આવશે ને. તો જેમ આજે શું એ પોતે સ્પીડમાં બોલતી હોય, આપણે લોકો એ શબ્દ ધીમેથી બોલતા હોઈએ, તો એનો ઉચ્ચારણ બદલાઈ ના જાય. એના માટે એને ટેવ પાડજો કે ધીમે ધીમે વાંચ, કે ધીમે ધીમે બોલ, જેથી કરીને શબ્દ વચ્ચે જે ગેપ રહેવી જોઈએ ને એ રાખ. બરાબર, ચોક્કસ રિઝલ્ટ સારું છે. ભલે 3-6 મહિના દવા લેશો તો વાંધો નહીં, પણ છોકરીનું ભવિષ્ય બની જશે. ઓકે, થેન્ક યુ સર.